અને વ્યાજખોરો સામે પોલીસે કાર્યવાહીની તૈયારીઓ શરૂ કરી છે। સુરેન્દ્રનગરમાં ભૂમાફિયા અને વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે, ત્યારે આવા લોકોના આતંકથી પીડિત લોકોની રજૂઆત પોલીસ દ્વારા સાંભળવામાં આવી છે। જિલ્લા પોલીસ વડાએ પીડિતોની ફરિયાદ સાંભળીને વ્યાજખોરો તથા જમીન પર દબાણ કરતા આરોપીઓ સામે કાર્યવાહીના આદેશ આપ્યા છે। આથી એસપીનો આદેશ મળતા પોલીસ વિભાગે સુરેન્દ્રનગરમાં વ્યાજખોરો અને ભૂમાફિયાઓ વિરુદ્ધ કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે। ત્યાં યુક્રેનની પરિસ્થિતિ ગંભીર છે જ, એ હકીકત છે। કારણ કે આજે સૌથી વધુ ટેન્શનવાળી વાત એ છે કે ઇન્ડિયન ગવર્મેન્ટે જે અહીંથી છોકરાઓને લાવવા માટે પ્લેન મોકલ્યું હતું, એ પ્લેનને યુક્રેનની અંદર લેન્ડ કરવા દીધું નથી, એટલે ત્યાંના છોકરાઓ જે છે એ અહીં આવી શકે એમ નથી। અને અમારી ફ્લાઇટ જે છે છોકરાઓની 28 તારીખ, 4 તારીખ, 9 તારીખની છે, તો હવે ઇન્ડિયાની ગવર્મેન્ટનું જો પ્લેનને એમને લેન્ડ નથી કરવા દીધું તો અમારા છોકરાઓનું શું? અને છોકરાઓને ત્યાં ગ્રોસરીની તકલીફ છે, અને એમના પૈસા જે બેંકની અંદર પડ્યા છે એ બેંકની અંદર જ પૈસા છે, કારણ કે એટીએમમાંથી પૈસા વિડ્રોલ થતા નથી। અને યુક્રેન ગવર્મેન્ટે એવું કીધું છે કે તમે જે જગ્યાએ છો ત્યાં સેફ રહો, હવે બહાર ગ્રોસરી લેવા ક્યાંથી જાય? ઘરમાં રહેશે તો ગ્રોસરી લેવા કે એટીએમથી પૈસા કાઢવા ક્યાં જશે? એટલે પ્રશ્નો ઘણા બધા એવા ચિંતાવાળા છે। સુરેન્દ્રનગરથી મળી રહ્યા છે સમાચાર। સુરેન્દ્રનગરમાં ભૂમાફિયા અને વ્યાજખોરોનો આતંક દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે। હવે પોલીસ દ્વારા કાર્યવાહી જે છે તે તેજ કરવામાં આવી રહી છે। સુરેન્દ્રનગરમાં ભૂમાફિયા અને વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે, ત્યારે આવા લોકોના આતંકથી પીડિત લોકોની રજૂઆત પોલીસ દ્વારા સાંભળવામાં આવી છે। જિલ્લા પોલીસ વડાએ પીડિતોની ફરિયાદ સાંભળીને વ્યાજખોરો તથા જમીન પર દબાણ કરતા આરોપીઓ સામે કાર્યવાહીના આદેશ આપ્યા છે। આથી એસપીનો આદેશ મળતા પોલીસ વિભાગે સુરેન્દ્રનગરમાં વ્યાજખોરો અને ભૂમાફિયાઓ વિરુદ્ધ કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે। એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાયા છે, વિગતો પ્રાપ્ત કરીશું। ધર્મેશ, જે રીતે સુરેન્દ્રનગરમાં ભૂમાફિયા અને વ્યાજખોરોનો આતંક દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો હતો, અનેક ફરિયાદો સામે આવી, હવે આ સમગ્ર મામલાને લઈને પોલીસે કાર્યવાહી તેજ કરી છે, શું કાર્યવાહી આખરે પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે? ચોક્કસ, સૌરાષ્ટ્રમાં, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વ્યાજખોર અને ભૂમાફિયાનો ત્રાસ ની અનેક ફરિયાદો પોલીસ તંત્રના ચોપડે પણ આવતી હતી, પણ કાર્યવાહી ન થતા હોવાના કચવાટ પણ જોવા મળતો હતો। રાજકોટમાં તાજેતરમાં જ ભૂમાફિયાને કારણે જે રક્તરંજિત બનાવ બન્યો અને એક વેપારી ઉદ્યોગકારની હત્યા થઈ, એ પછી સમગ્ર સૌરાષ્ટ્રનું પોલીસ તંત્ર જાગ્યું છે। એમાં સૌથી મોટું કામ જે સુરેન્દ્રનગર પોલીસના એસપી મહેન્દ્ર બગડિયાએ કર્યું છે કે આ એક તક પોલીસને એ આપી અને એક કાર્યક્રમ રાખ્યો હતો, એમાં વ્યાજખોર અને ભૂમાફિયાના ત્રાસથી જે કોઈ વ્યક્તિ હોય એને અરજ માટે બોલાવ્યા હતા અને લોકદરબાર જેવું ભર્યું છે। અને સુરેન્દ્રનગર એસપીની આ મોટી કાર્યવાહી છે, એને ડીવાયએસપી અને પીઆઈને હાજર રાખ્યા છે, અને કોઈ પણ પોલીસ સ્ટેશનમાં કોઈ અરજી ફાઇલમાં પડી હોય તો એનો નિકાલ લાવવાનો, ઉપરાંત લોકોને ખુલ્લા દિલે કાંઈ પણ ફરિયાદ હોય અને પોલીસ કાર્યવાહી ન કરતી હોય તો એ કહેવાનું કહેતા, આજે એક મહત્વનું એક તક પોલીસને એ કાર્યક્રમ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ જે રાખ્યો હતો એમાં મોટા ભાગના લોકો જે ભૂમાફિયા અને જે વ્યાજખોરો છે એના ત્રાસની જે વાત છે એ ત્રાસ માટે રૂબરૂ આ લોકદરબારમાં આવ્યા। ટૂંકમાં સૌરાષ્ટ્રમાં રાજકોટના બનાવ પછી પોલીસ તંત્ર એલર્ટ બની ગયું છે અને એનો સૌથી પહેલો જેને કહી શકાય લોકદરબાર સુરેન્દ્રનગરના પોલીસ વડાએ કર્યો છે, મહેન્દ્ર બગડિયાએ કર્યો છે, અને એમાં ડીવાયએસપી અને પીઆઈને પણ તોરલ હાજર રાખવામાં આવ્યા છે। જી ધર્મેશ, ધન્યવાદ તમામ વિગતો માટે। સુરેન્દ્રનગરમાં સરાહનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે। સુરેન્દ્રનગરમાં ભૂમાફિયાઓ અને વ્યાજખોરો સામે પોલીસે કડક વલણ અપનાવ્યું, તો ભૂમાફિયા અને વ્યાજખોરોનો આતંક સુરેન્દ્રનગરમાં વધ્યો હતો। લોકદરબારનું આયોજન પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે। એસપીએ પીડિતોની વ્યથાને સાંભળી હતી અને કાર્યવાહીનું આશ્વાસન પણ આ તમામ લોકોને આપવામાં આવ્યું છે। સુરેન્દ્રનગરમાં ભૂમાફિયા અને વ્યાજખોરો સામે પોલીસ વિભાગ હવે વધુ સતર્કતાથી કાર્ય કરી રહ્યું છે, વધુ કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે। એસપીએ લોકદરબારનું આયોજન કર્યું, પીડિતો પહોંચ્યા હતા મોટી સંખ્યામાં અને પોલીસ વિભાગ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી।